સંખેડા તાલુકાના વડગામ ગામડી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. સંખેડા તાલુકાના વડગામ ગામડી નવ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તેમજ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકો અને મેડમ દ્વારા 26 જાન્યુઆરીને લઈને સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતી આરતીબેન સત્રસિંહ તડવી કે જે બાળપણથી જ દિવ્યાંગ છે તેના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કોરોનાની ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરી અને ગામમાં શિક્ષકો દ્વારા ભણેલી દીકરીનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નવા જન્મેલા બાળકોની માતાને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી વાલી મીટિંગ બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અલ્લારકા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. નમસ્કાર, હું વડગામ ગામડી નવા પ્રાથમિક શાળાની આચાર્ય શ્રી. આજરોજ 26 જાન્યુઆરીની નિમિત્તે સૌથી વધારે ભણેલી દીકરીની દ્વારા સન્માન કરવાનું હતું, પરંતુ મારી શાળાની આ બાળકી આરતી વિકલાંગ છે અને એને એનું સન્માન પ્રાપ્ત થાય એ હેતુસર અમે શાળાના સ્ટાફે અને એવું નક્કી કર્યું કે એના દ્વારા અમે લોકો એને ધ્વજવંદન કરાવીએ. અને એ રીતે હું આ સમાજમાં અને આપણા શાળામાં બધે જ ઉદાહરણ પૂરું પાડવામાં આવું છું કે નોર્મલ બાળક સાથે આ વિકલાંગ બાળક પણ આપણું આટલું જ સારું કામ કરી શકે છે, તો એને પણ સન્માન આપીએ અને બધા બાળકોની સાથે જ એને ભણાવીએ અને એને પણ એ જ સન્માન આપીએ. બાળકીનું નામ શું છે?